अमदावाद बागेश्वर धाम दरबार ने लई चाणक्यपुरी में तैयारी तेज थई गई है। रोड रस्ता और पार्किंग की व्यवस्था कराई है। 50,000 वाहन पार्क थाय तेवी व्यवस्था करवामां आवी छे। ज्यारे 1,00,000 स्क्वेर फीट की खुली जगह पर पार्किंग व्यवस्था कराशे। तैयारी ने लई 50,000 जेटली पत्रिका छापवामां आवी छे। ज्यारे पार्किंग पास कूलर और जाहेर टॉयलेट ने लई संयोजकोए सूचन पण कर्या छे। शक्ति मैदान में अरजदारों ने प्रवेश माटे पास व्यवस्था पण कराई छे। जारे मैदान पर एक मुख्य डोम बनावामां आवशे अने आ डोम में स्टेज अने अन्य बे बॉक्स पण बनावामां आवशे। चार विकेट आवाजू चार आवाजू अने डोम बनी गयू छे। आप श्री जोई सको छो तैयार थई गयू छे अने साहेबनो बंगलो मारा श्रीनो बंगलो भी तैयार थई गयू छे। ए भी आप जोई सको हमारी फूल तैयारी छे। इमने पानी सी लगाई ने डॉक्टरनी टीम बधी टीम अहीं उभी रहे। कोई ने कहीं तकलीफ पड़े तो अमारा स्वयंसेवक पुरथा जो रहेशे अने अमारी तमाम तैयारी त्यां सीज रोड सीज अमारा स्वयंसेवक इज्जतना साथे लावशे एने बिठाड़शे एने कोई तकलीफ पड़े नहीं। बिच्चे बिच्चे पानी नी व्यवस्था इमने राखीशुं। पास छे ने ए बिल्कुल तद्दन निःशुल्क छे। पासनी कोई रजिस्ट्रेशन अने कोई एनी निःशुल्क छे। कोई चार्जिस नथी। पास आज जगह पर शक्ति चौक सेक्टर 6 में ग्राउंड पर 27 और 28 तारीख ना रोज फ्री ऑफ चार्ज में पास आपवामां आवशे। एने कोई चार्जिस नथी। निःशुल्क छे। मात्र ने मात्र व्यवस्था भाग रूपे भगदड़ ना मचे ट्राफिक में कोई समस्या ना सर्जाय ए रीते अमे तद्दन एवी व्यवस्था करेली छे। 29 અને 30 મે ના દિવસે ચાણક્યપુરીમાં શક્તિ મેદાન છે ત્યાં આગળ બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને તૈયારીઓ છે પૂરજોશમાં ચાલી રહી છે। એક વીઆઈપી ડોમ અને સાથે સાથે સ્ટેજની વ્યવસ્થા છે એ પૂર્ણ થવાને આરે છે કે જ્યાં આગળ બાબા છે બેસશે ત્યાં દરબારનું આયોજન થશે। અને આપ જે જોઈ રહ્યા છો એની જમણી બાજુ છે એક વીઆઈપી આખી જ બેઠક વ્યવસ્થા કરવામાં આવશે। ડાબી બાજુ જે દ્રશ્યમાન થશે ત્યાં આગળ પણ બેરિકેટ મૂકવામાં આવશે અને બેરિકેટ મૂકી ત્યાં સાધુ સંતો અને સાથે જ અન્ય જે મહાનુભાવો હશે તેમને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે। એટલે ડોમમાં એક સ્ટેજ એક વીઆઈપી બેરિકેટ અને સાથે સાથે બીજા સાધુ સંતો છે તેમને બિરાજવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે। એ બાદ જે વ્યવસ્થા છે પાછળના ભાગે કરવામાં આવશે। પાછળના ભાગે ખાસ કરીને જે ભક્તો અરજ લઈને આવશે એ એમના માટેની વ્યવસ્થા કે જો કે ત્યાં કોઈ મંડપ બાંધવામાં નહીં આવે એનું આયોજકોનું કહેવું છે કે સાંજનો સમય છે એટલે તડકાનો કોઈ પ્રશ્ન રહેશે નહીં, પરંતુ આ આખી જે જગ્યા આપ જોઈ રહ્યા છો ત્યાંથી લઈ અને આ જે સ્ટેજ છે ત્યાં સુધીમાં સામસામે ચાર ચાર બેરિકેટ બનાવવામાં આવશે એટલે કે બોક્સ જેવો બનાવવામાં આવશે। બોક્સની અંદર જે પણ લોકો આવે પાસ સુવિધા રાખી છે રજિસ્ટ્રેશન માટે માત્ર ને માત્ર તેની કોઈ ફી નથી લેવાની। એટલે જે પણ લોકો મેઇન ગેટ ચાણક્યપુરી ડમરુ સર્કલથી જમણી બાજુ અંદર ઉતરીએ અને ત્યાંથી એક ગેટ બનાવવામાં આવશે અને પાસ થકી તેઓને એન્ટ્રી આપવામાં પછી ડાબી અને જમણી બાજુ બેઠક વ્યવસ્થા કરવામાં આવશે કે જ્યાં લોકો જે અરજદારો હશે તેમને મૂકવામાં આવશે। 40થી વધારે કુલરો આજ રોડ ઉપર આજ મેદાનમાં મૂકવામાં આવશે। જગ્યા જગ્યા ઉપર પાણીની વ્યવસ્થા જાહેર ટોયલેટ છે શૌચાલયની વ્યવસ્થા પણ છે એ કરવામાં આવશે અને સાથે ડૉક્ટરની ટીમો પણ તહેનાત કરવામાં આવશે। 27 તારીખના સાંજ સુધીમાં પોલીસ છે એ તેમનું જે જવાન બળ છે તે અહીંયા પહોંચશે અને આખી જે કયા પ્રકારની વ્યવસ્થા છે તેનું તેમના પોઈન્ટ ક્યાં મૂકવામાં આવશે એટલે પોલીસ પણ લગભગ 28 તારીખના સાંજ સુધીમાં અહીંયા પહોંચી અને 28 તારીખથી રાતથી જ જે જે જગ્યાએ તેમને પોઈન્ટ મૂકવામાં આવ્યો છે પોલીસ પણ ડેપ્યુટ થઈ જશે એટલે કે તૈયારીઓ આખરી ઓપમાં ચાલી રહી છે। તેમનું જે મકાન હતું તે પણ તૈયાર થઈ ચૂક્યું છે અને મકાનમાં એ પ્રવેશ નિવાસસ્થાન જે છે તેમાં પ્રવેશ લે પહેલાં જ એક ખૂબ મોટો સુંદરકાંડનું આયોજન પણ છે એ આયોજક થકી કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે હું મંગરાવાલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। બાગેશ્વર ધામને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ સેક્ટર સાહેબ છે એ પણ જગ્યાનું જે તૈયારીઓ છે તેને જોવા માટે સીધી વાત તેમની સાથે કરી। સર કયા પ્રકારની તૈયારીઓ આપના થકી શું પ્લાન કરવામાં આવે છે અને અત્યારે આપ અહીંયા પહોંચ્યા છો કયા પ્રકારની તૈયારીઓ લઈને જે પ્લાન છે ઘડવામાં આવ્યો? જી આગામી સમયમાં જે બંદોબસ્તની જે પ્લાનિંગ થઈ રહી છે એના માટે આજે જે પાર્કિંગ અને જગ્યાની વિઝિટ કરવામાં આવેલ છે અને જે જે જરૂરિયાત છે બંદોબસ્ત પૂરતા એને નિરીક્ષણ કરવામાં આવ્યું છે। પછી જે બેરિકેટિંગ પણ કરવાનું રહેશે કારણ કે મોટા સંખ્યામાં લોકો દરબારમાં આવશે, કઈ તારીખથી બેરિકેટિંગ થશે અને કઈ પ્રકારે ટ્રાફિક વ્યવસ્થાનું નિયંત્રણ થાય તો બેરિકેટિંગ કરી અને પાર્કિંગ વ્યવસ્થાને લઈને પણ શું સૂચનો આપવામાં આવે? જી અત્યારે આજે લોકલ પોલીસ સ્ટેશન 16 પોલીસ સ્ટેશન છે એમના દ્વારા અત્યારે અહીંયા બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલ છે અને ટ્રાફિક પોલીસ જે છે એના દ્વારા ટ્રાફિકની જે પાર્કિંગ સ્થળ અને ટ્રાફિકની જે જગ્યા છે બંદોબસ્તની એ કરવામાં આવશે। અંદાજે સાહેબ કેટલું પોલીસ બળ છે જવાનો છે આ દરબારની અંદર 2 દિવસ રોકાયેલું રહેશે અને જેમના પોઈન્ટો કઈ રીતે રહેશે?
अत्यारे आज आखा बंदोबस्त है ये जगह जो रही है प्लानिंग कर रही है टूंक समय में बंदोबस्त है लगवासे अन्य कोई एवं नियमों हो अथवा तो कोई तैयारी भाग रूपे तमारा थकी कोई सूचनों कर कोई खास सूचनों संयोजकों ने आप जी अत्यारे अपने जेवी व्यवस्था है बाबते चर्चा विचारणा कर अत्यारे जे बधी रूट जे छे पार्किंग जे छे सभास्थल छे ए जोवामां आव्या छे। थैंक यू सर। एटले जे रीते सेक्टर साहेब छे ते अहींया पहोंची अने तैयारीओ कई प्रकारे करवामां आवी छे तेने लई अने जे पण कई सूचनो हता पार्किंग रिगार्डिंग होय के पछी बेरिकेडिंग रिगार्डिंग कारण के ट्राफिक छे अने डायवर्ट पण करवानुं रहेशे ઝિગઝેગમાં બેરિકેટિંગ છે એ પણ કરવામાં આવશે એટલે તેને લઈને જ જે તૈયારીઓ છે એ પણ જોઈ હતી અને સાથે સૂચનો પણ સેક્ટર થકી જે સંયોજકો અને આયોજકો છે તેમને આપવામાં આવ્યા હતા। કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।